મહારાષ્ટ્રના મા વૈષ્ણોદેવીના દેવીના ભક્તે પોતાના પુત્રના જીવનદાન માટે રોડ પર પરથી અમરાવતીથી દેવી જવાની પુત્રની તબિયત સારી થઈ જતા યુવક પોતાની માનતા પૂરી કરવા નીકળી પડ્યો હતો ગઈકાલે રોડ પર આડોડતા આડોડતા તે હાલોલ શામળાજી હાઈવે પર આવી પહોંચ્યો હતો રોડ પરથી પસાર થતા લોકોએ તેને જોઈ તેનો વિડીયો બનાવ્યો હતો મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતીમાં રહેતા દેવીદાસ પોતે લુહારી કામ સાથે સંકળાયેલા છે પોતાના પુત્ર દુર્ગેશને મહિલાઓ પહેલાં ઘરમાંથી કરંટ લાગતા તેનો જીવ જોખમમાં મુકાયો હતો દવાખાને સારવાર હેઠળ તે મરણ વચ્ચે જોળા ખાતો હતો આથી ચિંતિત બનેલા દેવીદાસે પોતેમાં વૈષ્ણવદેવીમાં અટુર શ્રદ્ધા ધરાવતા હતા આથી તેમને પુત્ર દુર્ગેશ સારો થાય તે માટે માનતા માની હતી કે પુત્ર દુર્ગેશ સારું થઈ જશે તો હું જમીનમાં આડોડતો આડોડતો પોતાના ઘર અમરાવતી થી વૈષ્ણોદેવી સુધી જઈશ જો કે તેમની માતાને ચમત્કાર ઘણો કે શ્રદ્ધા પોતાનો પુત્ર દુર્ગેશ થોડા સમયમાં સારું થઈ ગયો હતો આથી તેમને પોતાની માનતા પૂર્ણ કરવા પોતાના ઘર અમરાવતી થી આડોડતા નીકળ્યા છે સાથે પોતાનો પુત્ર દુર્ગેશ અને પુત્રી વૈષ્ણવી ને પણ સાથે લીધા છે સાથે એક સાયકલ છે જેના પર બેટરી વડે મ્યુઝિક સિસ્ટમ પર માતાજીના ગીતો વગાડતા જાય છે રસ્તામાં કોઈ દેવીદાસની મદદ પણ કરે છે તેને જમવાનું પણ આપે છે દેવીદાસ બે નવ બે હજાર ઓગણીસ ના દિવસે અમરાવતી થી નીકળ્યા છે અને તેઓ ગોધરા પાસેથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર આવી પહોંચ્યા હતા અત્યાર સુધી પાંચસો સત્તાવન કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું છે તેમની કુલયાત્રા અમરાવતીથી થી એક હજાર છસો અઢાર કિલોમીટર જેટલી થશે આડોડતા ચાલતા હોવાથી તેમને પહોંચતા હજુ મહિનાઓ લાગી શકે છે તેમ દેવીદાસનું કહેવું છે તેઓ પંચમહાલના પાવાગઢ ખાતે દર્શન કરી આવ્યા છે અને આગળ તેઓ અંબાજી ખાતે માતાના દર્શન કરી રાજસ્થાન પંજાબ સહિતના રાજ્યો પસાર કરી જમ્મુના વૈષ્ણવદેવી પહોંચીને પોતાની માનતા પૂર્ણ કરશે સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ હાલોલ